પાટણના સાંતલપુર પંથકમાં નર્મદા કેનાલ આફતરૂપ બની હોય તેમ વધુ એક વખત ઓવરફ્લો થઈ છે. સાંતલપુરના મંડુત્રા પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. નર્મદા નિગમના અધિકારીઓ છેલ્લા 4 વર્ષમાં કેનાલના પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. તંત્રની લાપરવાહીથી હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. તો ગીર સોમનાથના વેરાવળમાં નામાંકિત ડોક્ટર અતુલ ચગે હોસ્પિટલના ઉપરના ભાગે રહેઠાણમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. વેરાવળના નામાંકિત ડોક્ટરે આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઇડ નોટ લખી જેમાં નારાયણભાઈ અને રાજેશભાઈ ચુડાસમાના કારણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. નામાંકિત ડોક્ટરને રાજકારણીઓ સાથે પણ ગાઢ સંબંધો હતા. નામાંકિત ડોક્ટરના આપઘાત બાદ મળેલી સ્યુસાઇડ નોટથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે. સુસાઇડ નોટની અંદર નારાયણભાઈ તથા રાજેશ ચુડાસમાનું નામ અને એમના કારણે જ એમને આત્મહત્યા કરેલ છે, જે મોટા રાજકીય વગ ધરાવતા માણસો એવી લોકચર્ચા શહેરભરમાં ચાલે છે. અને આ સુસાઇડ નોટના આધારે હું પોલીસ પાસે એવી માંગ કરી રહ્યો છું, કાયદાના રક્ષકોને એવી વિનંતી કરી રહ્યો છું અને રાજકારણીઓને આ સાથે નમ્ર વિનંતી કરું છું કે કોઈ પણ જાતના રાજકીય રાજકારણમાં આવ્યા વગર આવા કોઈ પણ માણસની કોઈ પણ ભલામણ કરે નહીં. અને આ ડોક્ટરના આત્મહત્યા પાછળ જે કોઈ પણ જવાબદાર હોય, જેટલી પણ એની પહોંચ હોય, એની સાથે કોઈ સે શરમ રાખ્યા વગર કાયદાના રક્ષકો એમને ભાન કરાવે અને એમને મોટી સજા થાય એવી ઉગ્ર. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે ગુજરાતના એરપોર્ટનું સંચાલન સફેદ હાથી સમાન પુરવાર થઈ રહ્યું છે. છેલ્લા 3 નાણાકીય વર્ષમાં વડોદરા એરપોર્ટ રૂપિયા 145.10 કરોડ, સુરત એરપોર્ટ રૂપિયા 97.27 કરોડ અને રાજકોટ એરપોર્ટ રૂપિયા 68 કરોડની ખોટ કરી રહ્યું હોવાનું સામે આવ્યું. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર હાલ અમદાવાદ સિવાયના એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 10 પૈકી કંડલા, પોરબંદર, જામનગર એરપોર્ટ જ છેલ્લા 3 નાણાકીય વર્ષમાં કમસે કમ એકવાર નફો કર્યો છે. આ સિવાય તમામ એરપોર્ટ સતત 3 નાણાકીય વર્ષથી ખોટ જ ખાધી છે. વડોદરા એરપોર્ટની જો વાત કરવામાં આવે તો તેને 2019-20માં રૂપિયા 42.66 કરોડ, 2020-21માં રૂપિયા 51.22 કરોડ, 21-22માં રૂપિયા 51.22 કરોડની ખોટ થઈ હતી. આમ વડોદરા એરપોર્ટને થયેલી ખોટનો આંક ચિંતાજનક છે.